ડભોઈ નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી નગરની ગંદકી અને ઉભરાતી ડ્રેનેજ સાફ કરવામાં સરિયામ નિષ્ફળ જવાના આરોપ નગરજનો લગાવી રહ્યા છે. નગરના જોરા પાર્ક વિસ્તારમાં છેલ્લા એક માસથી ઉભરાતી ડ્રેનેજ અને રોડ ઉપર નદીની જેમ વહેતા દુર્ગંધ મારતા પાણીનો નિકાલ ક્યારે આવશે તે રહીશો પૂછી રહ્યા છે. આશરે 5 વખત લેખિત અરજી પાલિકામાં કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું રહીશોનું કહેવું છે. અનેકો વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ડ્રેનેજનો પ્રશ્ન હલ થતો નથી, જેને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વહેલી તકે તંત્ર ડ્રેનેજનો પ્રશ્ન હલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નગરપાલિકામાં 3 વાર રજૂઆત કરી, આજે કારીગરો બી મારા મારી પર હવાલમાં આવી ગયા હતા. આ લોકોને કીધું 3-4 વાર ગયા હતા, આ લોકો સાંભળતા નહીં. અહીં કોર્પોરેટર પાસે બી ગયા હતા, પણ કોર્પોરેટર બી કંઈ સાંભળતા નહીં. શું કહેવાય, હું રજૂઆત કરવાની, હવે હું કરવાનું, એનું આવી જશે મોરચો કાઢીએ, એનો રસ્તો હું કરવાનો. હવે શું તકલીફ, શું છે ડબોકની તકલીફ છે બધી? અહીંયા આગળ ડબોકો ઉભરે છે, એક મહિનાથી હેરાન થાય છે બધા. આજે તો કારીગરો વળી મારતા મારા મારા કારખાના બધા. ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરતા પણ રમજાન મહિનો ચાલે છે. આજે 20-25 દિવસ થી આ ગટર ઉભરાય છે, એનો કોઈ નિકાલ નહીં આવતો. રોગ ચાલો ફેરાશે તેની જિમ્મેદારી કોની? જયારે વેરા ઉઘરાવામાં નગરપાલિકા કોઈ કસર નહીં કરતી, તારીખે તારીખે વેરો બધા ભરે છે. આ જોરા પાર્ક, કેટલી વાર હતું વાત કરેલી? 2-3 વખત તમે જાતે કરો, હવે સવારે હવે ફોન કર્યો. શું કહે છે કે આવી જશે માણસો? કોઈ માણસો આવતા નહીં. અઠવાડિયા પહેલા આવ્યો હતો તો ટ્રેક્ટર બોલાવા ગયો, ટ્રેક્ટર ખાલી કરવા એ પણ ના આવ્યો. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.